वडोदरा शहેરના તાંદલજા વિસ્તારમાં નોનવેજની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ફૂડ સેફટી વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગૌમાસના સમોસા પકડાયા બાદ હવે ચેકિંગ વડોદરામાં કબાબ સમોસા વેચતી રેસ્ટોરન્ટ લાડ્યો ઢાબા પર ફૂડ વિભાગની તપાસ। નવ નમૂના લઈ લેબમાં મોકલાયા। વડોદરાના પાણીગેટ શિપવાડના એક રહેણાંક મકાનમાંથી ગૌમાસ સમોસાનો માવો સહિત 326 કિલો જથ્થો મળી આવ્યા બાદ પાલિકાને એસઓજીની ટીમ સફાળી જાગી। પાલિકાની ફૂડ વિભાગ ટીમ અને પોલીસ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કબાબ સમોસા વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું। ચેકિંગ દરમિયાન સમોસાનો માવો, કબાબ અને સમોસાના 9 જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા। વડોદરા શહેરમાં ગૌ માસના સમોસા પકડાયા પછી પોલીસ અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ છે। શહેરના તાંદલજા, ન્યાય મંદિર, માંડવી, પાણીગેટ, આયુર્વેદિક 3 રસ્તા અને હરણખાના રોડ સહિતના વિસ્તારોમાં આવેલ કબાબ સમોસાની રેસ્ટોરન્ટ, લારીઓ અને ઢાબા ઉપર પાલિકા અને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। ચેકિંગ દરમિયાન વિવિધ 9 જેટલા નમૂના લીધા હતા, જો કે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે અગાઉથી કોઈ તપાસ કરવામાં આવતી ન હતી। થોડા દિવસો પહેલાં પાણીગેટ વિસ્તારમાંથી રેસ્ટોરન્ટમાં સમોસામાંથી ગૌમાસની હાજરી મળી આવી, તેથી અમે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વાળી ટીમને સાથે રાખી દરેક રેસ્ટોરન્ટના લારીઓ પર સઘન ચેકિંગ ચાલુ કર્યું છે। આજે કયા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું? જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાછળ આવેલા તાંડજા રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યા। 10-15 રેસ્ટોરન્ટોમાં ચેક કર્યા, તેમાંથી થોડા નમૂનાઓ બી લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખી અને એમને મોકલી આપેલા છે નમૂનાઓ, અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। તાંડજા વિસ્તારમાં નોનવેજ જે પણ રેસ્ટોરન્ટ, નાની ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ફરક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ છે તથા એસઓજીની ટીમ છે, એ બંનેની સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે।